आप सौने विनंती करू छु वडीलोने, गामडामां हजी एक भ्रांति छे, अमारे अमारे बनी गेली घटनाओ मारी साथे के कोई दर्दीने दाखल करे अने दर्दीना सगा आम अट्टाकट्टा होय, मंदिर आवीने कहे बापू ब्लड नुं कंईक लोही लावी दो, लोही बोटल जोईए छे, एटले આપણે એમ કહીએ કે તમે સાથે જો તમે આપો ને એકાદી બોટલ, અરે એ તો કેમ મને આમ છે ને તેમ છે, આપણે કે હું આપું તો કે તમે આપો, તમે ભલે ચડી જાઓ અમને કઈ વાંધો નહી, આવી વૃત્તિ છે, ધ્યાન રાખ. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, પરમાત્માએ આ પંચભૌતિક શરીરની જે રચના કરી છે એ રચનાને મારે સુંદરકાંડમાં લેવી છે. એક જ વસ્તુ લોહી એવી વસ્તુ, બાકી બધી જ વસ્તુ, હવે તો વાલ પણ પ્લાસ્ટિકના નાખ્યા છે, હવે હૃદય પણ અત્યારે આરોપણ બેંગ્લોરમાં બે દિવસ પહેલા થયું પ્લાસ્ટિકનું હૃદય, હજી બે દિવસ એ માણસ જીવે છે, હજી કેટલા દિવસ સુધી જીવે ખબર નહીં, પણ હજી સુધી વિજ્ઞાન શોધી નથી શક્યું કે લોહી કઈ રીતે બનાવવું, નથી બનતું. અને શરીરમાં એક એવી ઘટના ઘટે છે કે તમે 3 મહિને એક બોટલ લોહી આપો, બીજા 3 મહિને પછી બની જ ગયું, બનવું જ, દિને દિને નવમ નવમ આવી રચના છે. એટલે યુવાનો હોય એને મારી ખાસ વિનંતી, કોઈ રોગ હોય, હાર્ટના પેશન્ટ હોય, વધારે પડતો ડાયાબિટીસ હોય, એવા લોકો નહીં આપે, પણ જે સ્વસ્થ છે એને ભાઈઓ બહેનો દરેક લોહી આપવું, એમાંથી વધશે તમારું, નવું નવું થશે, રોજ નવું નવું. એ પણ યજ્ઞ અહીંયા ચાલી રહ્યો છે, સામે સેવાના ઘણા બધા પ્રકલ્પો, અને ભોજનની તો વાત જ ક્યાં કરવી, આપણા સનાતન ધર્મમાં મોટામાં મોટું કોઈ ઘરેણું હોય દુનિયામાં તો ભોજન છે. અને આપણા ગુજરાતીમાં એટલે કહેવત પડી છે, ટુકડો ત્યાં હરી ઢુકડો, જેના ઘરે ટુકડો એને ત્યાં હરી ઢુકડો હોય. અરે સાધુ સંતો આશ્રમોને જવા દો, ઘણા એવા ગ્રહસ્થીઓના ઘર મેં જોયા છે કે એના ઘરે ગમે ત્યારે તમે જાઓ પણ ખાધા વગર તમને નીકળવાના છે, ચાના ટાઈમે ચા, પાણીના ટાઈમે પાણી, એનો અતિથિ સત્કાર એવો હોય. જનકસિંહ સાહેબને સુંદર વિચાર આવ્યો છે, હું અને દીપસંગભાઈ અમે ઋષિ સાહેબ સવારે વાત કરતા હતા કે એક આયોજન થાય એના પછી કેટલા લોકોની રોજી રોટીનો સવાલ છે. તમે ઉભા તમે આમ જુઓ તો ખરા, અમે આમ સવારે ગાડીમાં જોતા બધા મેળાવાળા બધા કેટલા રમકડા કપડા આ તે બધાને રોજી રોટી આમાંથી મળશે, દીકરા દીકરીઓ ફરવા નીકળશે, કંઈક ને કંઈક, કોઈ 5 રૂપિયાનું ખાશે, કોઈ 25 રૂપિયાની ખરીદી કરશે, એના ઘરના ચૂલો સળગશે. સાધુ છે ને કોઈ પણ, જનકસિંહ સાહેબ હોય કે હરિસંઘ સાહેબ હોય, સાધુ જ્યારે કોઈ પણ પ્રકલ્પ ઊભો કરે છે ત્યારે એનો કોઈક હેતુ, શુદ્ધ જ હેતુ હોય છે. એટલે આ સાધુતાને સમજવા માટે સુંદરકાંડની આપણે સુંદર કથા લઈને અહીંયા ભેગા થયા છીએ. સુંદરકાંડ આપણા જીવનના રહસ્યોને ખોલશે. મંગલાચરણ કેટલું સુંદર તુલસીએ કર્યું છે, સુંદરકાંડનું મંગલાચરણ, એક મંગલાચરણ ખાલી આમ જોઈએ તો આપણને આમ લબાલબ ભરી દે છે તુલસી, કે કેટલું સુંદર એના મંગલાચરણની વાતો. મંગલાચરણ ઉપર જ આમ ઘણું બોલવું હોય તો બોલી શકાય. શાંતિ જેને પ્રાપ્ત કરવી છે, આજ માણસ પાસે સવારે પણ ઘણા વક્તાઓ કહેતા હતા કે પૈસા છે માણવા જેવો સમય આપણને મળ્યો છે, સુખ છે, સમૃદ્ધિ છે, બધું જ છે બધાની પાસે, પણ ભોગવતા આવડતું નથી આપણને. સરકારી કર્મચારી નોકરી કરે સરસ રીતે, પણ જ્યાં રિટાયર્ડ થાય પછી કંઈ કામના રહેતા નથી, પછી એ રિટાયર્ડ થવાની પછી પેન્શન નથી ખાઈ શકતા. પણ જે માણસો સાચું જીવન જીવા હોય એ 80-80 વર્ષ, મારી પાસે એવા કેટલાય વડીલો છે 80-85 વર્ષની ઉંમર, અને એટલા આનંદથી બધું આ કરે છે. કેટલી સરસ વાતો, આપણે સમજવાનો પ્રયાસ કરીએ. શાંતિની વાત કરી, સુંદરકાંડમાં શાંતિની પ્રાપ્તિ થાય. રામાપીનનો લીલો નેજો, લીલુડી ઘોડી એની વચ્ચે આ લીલો કલર કયો છે? આપણે ત્યાં લીલા કલરની જે પેલી ફલાણા જગ્યાએ ફલાણા લીલી ઝંડી બતાવો, ગતિની લીલી ઝંડી, અહીં લીલા નેજાની વાતો છે. સુંદરકાંડમાં લીલી ઝંડીઓ 5 જગ્યાએ ઉપડી ઊભી થઈ છે. એટલે પ્રમાણ સાથે મારે કહેવું છે, હનુમાનજી જ્યારે
સીતાની શોધ માટે નીકળતા હતા ત્યારે લીલી ઝંડી માગે છે જામવનજીની પાસે, તમે મને કહો મારે હવે નીકળવું છે, હવે મારે શું કરવું? આપણે ત્યાં રેલ ટ્રેન જ્યારે ઉપડે ત્યારે લીલી ઝંડી બતાવે, પછી દોડ હોય તો દોડમાં પણ, હરીફાઈમાં ત્યારે પણ લીલી ઝંડી, કોઈ રથયાત્રા શરૂ કરવાની હોય ત્યારે ફલાણા બાય ફલાણા ભાઈ કે ફલાણા નેતા આવીને લીલી ઝંડી બતાવશે, પછી યાત્રા શરૂ થાય. શાંતિની શોધ માટે આવા આવા આયોજનો હોય છે. છલાળા ગામના લોકોને મારે પૂછવું છે, તમે કોઈ દી કલ્પના કરી હતી કે આપણા છલાળા ગામમાં આવડો મોટો ડોમ નખાય ને આવડા મોટા યજ્ઞ, નવ નવ શિખરની યજ્ઞશાળા, પહેલી વાર લગભગ અહીંયા, મેં બહાર તો બધી જગ્યાએ થાય છે પણ આપણે ગુજરાતમાં નવ શિખરની લગભગ પહેલી વાર આપણે આ યજ્ઞશાળા બની છે. યજ્ઞશાળાના દર્શન પણ કરજો, એની પ્રદક્ષિણા કરજો, અંદરથી ઘણું આપણને પ્રાપ્ત થશે. આવતીકાલે પણ આટલી જ મોટી ધર્મસભા, સવારે કેટલા બધા સાધુ સંતો પ્રેમથી બોલતા હતા, પણ બધાનો હેતુ એક જ હતો કે જ્યારે તમે સાધુનો સંગ કરો, જ્યારે કોઈ શ્રેષ્ઠ માણસનો સંગ કરો, ત્યારે સંગમાંથી કેવલ અને કેવલ શાંતિની પ્રાપ્તિ મળે આપણને. હરિસંગ બાપુની પાસે કોઈ જાય, હરિસંગ સાહેબની પાસે સુઈ આપે, આટલા બધા લોકો ભેગા થયા છે એટલે કંઈ આ મંડપ નાખ્યા એટલે ભેગા નથી થયા, પણ હરિસંગ બાપુએ પોતાની એકાંતની પળોને ક્યારેક ઈ એના એના ઈષ્ટ રામાપીર હોય કે જે હોય એને ઈષ્ટની ઉપાસનામાં વાપરી હશે. આ લોકોને ભેગા કરવા બહુ સહેલું નથી, બહુ અઘરું છે, અને ગમે એટલા પ્રયાસ કરો તો નથી થતા. સાધુ સંતો જ્યારે એક એલાન કરે લાખો માણસો ભેગા થાય, તમે જુઓ તો ખરા એની મજા. આ છે સાધુનું ભજન. જનકસિંહ સાહેબનો સરળ સ્વભાવ, સાધુ સ્વભાવ, વિવેક વાળો એનો સ્વભાવ. હજી પણ આમ સાહેબ હું કહું, જ્યારે લીમડી આવે તો મારી સામે ખુરશી ઉપર હજી ન બેસે, ના હું ઉપર નહીં બેસું, આ એની સાધુતા. નહીતર પદ મળે ને પ્રતિષ્ઠા મળે ને માણસ બેફામ થઈ જાય, પછી હું કઈ છું બસ. પદ અને પ્રતિષ્ઠા, અને રામચરિત માણસમાં લખ્યું છે પ્રભુતા પાહી જાહી મદ નાહી, જેને પદ મળે જેને પ્રતિષ્ઠા મળે એને અહંકાર આવ્યા વગર રહેતો જ નથી. આ કઈ નાનું પદ કહેવાય, આટલા બધા લોકો વંદન કરે પ્રણામ કરે, લાખો માણસો અત્યારે એના નીચેથી આમ પસાર થાય છે. બધાના લક્ષમાં એક જ વસ્તુને મૂળતો કે જનકસિંહ સાહેબનું આમંત્રણને આપણે જવું છે, મૂળ લક્ષ્ય બધાનું એક, અને બધું જ હોવા છતાંય સરળતા રાખવી. આ છે સાધુનો સ્વભાવ. એવી શાંતિની વાત મારો તુલસી રામચરિત માનસના સુંદરકાંડના મંગલાચરણમાં કરે છે.